ગમે એટલી સમૃદ્ધિ હોય, ગમે એટલો સમાજ મોટો હોય, પણ જે એક સાચા સંતના હાથમાં લગામ હોય ને ત્યાં સર્જન થાય છે. અમને એક સભા થીમાં એક યુવાન મળ્યો હતો કે સ્વામી મને એક વાત કેવી, મેં કીધું કે એક સ્વામી 3 વર્ષથી હું સભામાં, 3 વર્ષ પહેલા એ સભામાં આવ્યો હતો. એ કે ખાલી સભામાં કુટુંબ પરિવારની વાતો થાય સાંભળવા માટે આવ્યો, પાછું સભામાંથી મને એટલું શીખવાડ મળ્યું કે આ ભગવાનના મંદિરમાં આવવા જેવું છે. 3 વર્ષ થઈ ગયા કે સ્વામી ખાલી મંદિરમાં આવવાનો મેં નિયમ રાખ્યો, સંતાશ્રમમાં નથી જતો. એ કે ખાલી ભગવાનના દર્શન કરીને હાલો જો, મને કોઈ ઓળખતું નથી, હવે સંતોના ટચમાં આવવા માંડ્યો છે થોડો થોડો. પણ એ સ્વામી મને પરચો એ થયો કે બીજું કાંઈ નથી કરતો, સ્વામિનારાયણનું પૂજા નથી કરતો, ખાલી એક મંદિરમાં આવું છું, મારી એ જ દુકાન છે, એ જ ધંધો છે, પણ ક્યાંથી પૈસા આવ્યા અને ભગવાને ક્યાંથી બરકત નાખી, આજે મારું ઘરનું મકાન થઈ ગયું, ઘરની ગાડી થઈ ગઈ, અને મારો છોરો સારામાં સારી સ્કૂલમાં ભણે છે, એનો બધો જ ખર્ચો એ જ દુકાનમાંથી પૂરો પાડું છું જે 3 વર્ષ પહેલા દુકાન હતી એમાંથી. તમે વિચાર કરો, ખાલી ભગવાનના દર્શન કરવા આવે, ખાલી ભગવાનનું મુખ જોઈ જાય અને ભગવાનની એની ઉપર દ્રષ્ટિ પડે ને, એની કમાણીમાં આટલી બરકત પડે, તો એ ભગવાનનું ભજન કરે, એ ભગવાન અને ભગવાનના સંતનો મહિમા સમજે, એ આ સાધુનો સમાગમ કર્યો તો શું નતા. સ્વામિનારાયણ ભગવાન છે ને, સ્વામિનારાયણ ભગવાન એ બહુ તાકાત છે. સ્વામિનારાયણ ભગવાન કહો કે રાધાકૃષ્ણ દેવ કે નરનારાયણ ભગવાન કહો કે હરે લક્ષ્મીનારાયણ દેવ, કઈ નોખા નથી. ખુદ સ્વામિનારાયણ ભગવાન આવીને લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી છે, એમ મોરલી મનોહર દેવની પ્રતિષ્ઠા કરી, ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી, ભુજની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા. ભગવાન તત્વ એક જ છે, અલગ નથી. એ તો જેવું કામ પડે ને એવું એવો વેશ લઈને આ પૃથ્વી ઉપર આવે છે. તમે કેમ આપણે જો જગનમાં આવ્યા તો આમ તૈયાર થઈને આવ્યો, વાડી પાણી વારવા જાઓ તે આમ તૈયાર થઈને જાઓ કે હાલો પટોપટો ગાલીને જઈ પાણી વારવાનું હે, ખેતી ખેડવા જાવ તેમ કરો નહીં, શું કામ. જેવો કામ એવો હોય છે, એમ ભગવાન એવા છે. એટલે સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ બહુ મોટો છે, અને જેવી ભગવાનની તાકાત છે ને એવી ને એવી આ સાધુની તાકાત છે કે નાના કામમાંથી પણ મોટું કરી શકે. એટલે ખાસ આમ નાનો સાધુ છું બહુ નહીં કહું, પણ તમારા ગામમાં જો સંપ રાખવો હોય, તમારા ગામમાં જો સમૃદ્ધિ લઈ આવી હોય ને તો સંપ રાખજો. અને આ સાધુએ, જે સાધુએ મંદિર મહેનત કરીને બાંધ્યું છે ને, એ સાધુનું જે માર્ગદર્શન મળે ને, એ રીતે જો તમે વર્તશો ને, થોડો જાજો સત્સંગ કરશો ને, ભગવાનનું નામ લેશો ને, રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ કરો, જે તમને મજા આવે એ કરો, પણ ભગવાનનું નામ લેશો ને તો ભગવાન છે ને અષ્ટાવરથી પાણ કાળ માયા જેની આજ્ઞા મારે, એ ભગવાન ખાલી સંકલ્પ કરશે ને તમારા ઘરે લક્ષ્મીના ઢગલા થશે, એવા ભગવાન પ્રતાપી છે. તો સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં, નરનારાયણ દેવના ચરણોમાં, લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું કે આખા ગામમાં શાંતિ રહે અને સત્સંગની વૃદ્ધિ થાય, એ ભગવાન નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી અને વિરમું છું.